શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણો વિષય છે અંગ્રેજી. તો અંગ્રેજીમાં આપણે શું શીખીશું? સૂચના વાંચો તમારી સાથે. ચોરસમાં આપેલા આલ્ફાબેટ નંબર્સ શોધી તેની ફરતે ગોળ કરો. ચોરસમાં આપેલા આલ્ફાબેટ નંબર્સ શોધી તેની ફરતે ગોળ કરો. અહીંયા જો ચોરસ આપેલા છે, તેમાં નંબર્સ લખેલા છે. હવે અહીંયા આપણે જાતે લખવાના છે. તમારી સાથે લખજો અને બોલજો. અહીંયા શું લખેલું છે? 5. તો 5 વાળી લાઈનમાં શું આવશે? પેલા લખો તો 1. શું લખવાનું? 1. પછી જગ્યા છોડીને લખો 5. લખ્યો. પછી જગ્યા છોડીને પાછળ લખો 5. લખ્યો 5. પછી લખો 3. લખાઈ ગયું. પછી આ શું લખ્યું છે? 2. તો અહીંયા શું આવશે? 2. પેલા શું લખીશું? 2. પછી શું આવશે? 1. પછી 5 ની નીચે પાછું લખો 2. પછી લખો 3. લખાઈ ગયું. પછી લખો તો 6. શું લખ્યું? 6. પછી લખો 1818. પછી લખો 1717. પછી લખો 1818. લખાઈ ગયું. પછી શું લખેલું છે? H વાળી લાઈનમાં લખો તો H ફોર હાઉસ. પછી લખો તો A ફોર એપલ. પછી શું આવશે? H ફોર હાઉસ. પછી લખો તો K ફોર કાઇટ. લખાઈ ગયું. હવે આ શું લખેલું છે? I ફોર આઈસ્ક્રીમ. અહીંયા શું લખીશું? G ફોર ગન. પછી શું લખીશું જગ્યા છોડીને? I ફોર આઈસ્ક્રીમ. પછી લખો L ફોર લાયન. પછી પાછું લખો I ફોર આઈસ્ક્રીમ. લખાઈ ગયું. આ શું લખેલું છે? 1 0 10. તો પહેલાં લખો તો 4, પછી 1 0 10, પછી 8, પછી 1 0 10. લખાઈ ગયું. આપણે શું લખ્યું? આલ્ફાબેટ અને નંબર્સ. તો અહીંયા આપણે હવે જો ચોરસમાં શું લખેલું છે? 5. તો આ લાઈનમાં આપણે શું ગોતવાનું? 5. બતાવો તો મને, આ છે? નહીં. આ છે? નહીં. આ છે? એની ફરતે ગોળ કરો. રેડિયો. હવે જુઓ તો બીજો 5 તમને દેખાય છે? ક્યાંય છે ને? તો તેની ફરતે શું આવશે? તેની નીચે શું લખેલું છે? બી. અહીંયા શું કરીશું આપણે? ગોળ. હવે બીજો બી પણ અહીંયા લખેલો છે, એની ફરતે પણ ગોળ કરીશું. લખાઈ ગયું. હવે આ શું લખેલું છે? 1 8 18. તો આ લાઈનમાં બોલો તો 1 8 18 ક્યાં લખેલા છે? આ છે? નહીં. આ છે? નહીં. આ 14.